અરવલ્લી જિલ્લાની અંદર આજરોજ કોંગ્રેસ પાર્ટી દ્વારા જે પ્રમાણે આગળવાની જે તેરાગઢની અંદર જે ભરતી પ્રક્રિયાની અંદર જે ભ્રષ્ટાચારની બુવાઈ છે એની માગણી સાથે આજે અમે અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું. બીજું આજે જે પ્રમાણે સરકાર પોકળ જે દાવા કરી રહી છે કે અરવલ્લી જિલ્લાની અંદર મોડાસામાં વિકાસ થયો, ક્યાં વિકાસ થયો? 2 વર્ષ સુધી સતત આજે જિલ્લો અલગ થયો, 10-10 વર્ષ થયા. 1.5 થી 2 વર્ષ સુધી અમારી કોંગ્રેસ પાર્ટીએ સિવિલ હોસ્પિટલ માટે જે લડત ઉપાડી ત્યારબાદ સિવિલનું કામ શરૂ થયું. આજે આ જિલ્લાની અંદર સંસ્કારી નગરી અને શિક્ષણની નગરી ગણાતી હોય એ નગરીની અંદર જો સારી એવી સરકારી ઇંગ્લિશ મીડિયમ CBSE સ્કૂલ ન હોય તો પણ એ એક શરમજનક બાબત છે. બીજું કે અહીંયા શિક્ષણનો લોકો બહારથી અહીં અને ભણાવવા આવતા હોય છે, પણ આ જિલ્લાની અંદર જે સ્પા જે પ્રમાણે આજે ખુલી અને રાપડો ફાટી ગયા અને ત્યાં અત્યંત દેવી આપણા ધંધા શરૂ થયા એની પણ રજૂઆત હવે SP સાહેબને કરી અને તાત્કાલિક ધોરણે આ સ્પા બંધ થવા જોઈએ. જિલ્લાની અંદર જે પ્રમાણે ઉદ્યોગોની જરૂર છે, આજે શિક્ષિત બેરોજગારો બિચારા અવળે રસ્તે ભટકી ગયા છે, નશાની લતમાં જતા રહ્યા છે. ત્યારે ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપો ઉઠવા પામ્યા છે, આજે આપનો વિરોધ દર્શાવવામાં આવ્યો, શું કારણ છે? અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ છે. અરવલ્લી જિલ્લા પંચાયત દ્વારા ICDS વિભાગે જે કાર્યકર અને તેડાગર બહેનોની જે ભરતી પ્રક્રિયા હાથ ધરી એની અંદર ઘણી બધી ક્ષતિઓ છે. ઉમેદવારો દ્વારા એની રજૂઆતો પણ કરવામાં આવી છે, છતાં પણ જે ન્યાય મળવો જોઈએ એ ઉમેદવારોને ન્યાય મળતો નથી, જેના કારણે જિલ્લા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે આવેદનપત્ર આપી અને આ તમામ ભરતી પ્રક્રિયા ફરીથી થવી જોઈએ, અગાઉ જે ભરતી પ્રક્રિયા છે રદ થવી જોઈએ, સાથે સાથે કેટલાક ઉમેદવારો દ્વારા અને જે અલગ અલગ રીતે જે વાત આવે છે એની અંદર ભ્રષ્ટાચાર ક્યાંક થયાની પણ બૂમ છે એની અંદર પણ ન્યાયિક તપાસ થવી જોઈએ. એ હેતુસર આજે જિલ્લા વિકાસ અધિકારીને જિલ્લા કોંગ્રેસ સમિતિના સૌ આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ. શું માંગ રહે છે? ભરતી પ્રક્રિયા ન્યાયિક રીતે થઈ નથી એટલે આ ભરતી પ્રક્રિયા રદ થવી જોઈએ.